તો ચાલો મિત્રો આજે આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 15.1 આગલા આપના વિડિયોમાં આપણે આ સંભાવના ચેપ્ટરની થિયરીઓ જોઈ લીધી હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ સ્વાધ્યાય 15.1 માં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો બરાબર છે શું ખાલી જગ્યાઓ છે આપણે જે થિયરી સમજ્યાની પરથી જોઈએ ઘટના E ની સંભાવના કોઈ પણ એક ઘટના ધારો કે આપણે એને E નામ આપી દઈએ કે એક ઘટના E છે એની સંભાવના વત્તા ઘટના E નહીં ની સંભાવના મતલબ કે આ ઘટના થઈ અને એ ઘટના નહીં નહીં મતલબ કે એની પૂરક ઘટના થઈ આપણે ગયા વિડિયોમાં આનું આપણે જોઈ ગયા છીએ થિયરી બરાબર ને તો ત્યારે પણ તમને સમજાવ્યું હતું કે કોઈ ઘટના થાય અથવા એ ઘટના નહીં થાય એ બંનેની સંભાવનાનો આપણે સરવાળો કરીશું જવાબ આવશે 1 મતલબ કે ઘટના અને પૂરક ઘટના બંનેનો સરવાળો કરો સંભાવનાનો જવાબ આવશે 1 આગળ વધીએ બીજી ખાલી જગ્યા લઈએ ઉદ્ભવી ન શકે એવી ઘટનાની સંભાવના વિદ્યાર્થી મિત્રો જે ઘટના આપણને ખબર છે કે થવાની જ નથી બરાબર ને જેમ કે ગઈકાલે આપણે ગયા વિડિયોમાં વાત કરી હતી તે પ્રમાણે કે ભાઈ કેરીના ઝાડ પર ચીકુ આવવાની સંભાવના ઉદ્ભવી શકવાની જ નથી બરાબર ને પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગવાની ઘટના આપણને ખબર છે કે એ શક્ય જ નથી એટલે આપણે એને સંભાવનામાં લઈએ છીએ ઝીરો એની સંભાવના ઝીરો છે બરાબર છે આગળ વધીએ જુઓ ઉદ્ભવી ના શકે એવી ઘટનાની સંભાવના ઝીરો છે ભાઈ આવી ઘટનાને કેવી ઘટના કહેવામાં આવે છે બરાબર ને તો આવી ઘટનાને આપણે ગઈકાલે વ્યાખ્યા જોઈ હતી તે પ્રમાણે અશક્ય ઘટના કહી શકીએ આ ઘટનાને દીકરાઓ કેવી ઘટના કહેવાય અશક્ય આગળ વધીએ નંબર 3 ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના જે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ચોક્કસપણે આ ઘટના થશે થશે અને થશે જ બરાબર છે ચોક્કસપણે થશે તો આ જે સંભાવના છે એનું મૂલ્ય આપણે લઈએ છીએ 1 કારણ કે ચોક્કસ ઘટના છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આવી ઘટનાને આપણે કેવી ઘટનાઓ કહીએ છીએ હમણાં મેં કીધું તે પ્રમાણે ચોક્કસ ઘટના પણ કહેવાય છે અથવા તો બીજું નામ છે નિશ્ચિત ઘટના પણ કહેવાય એને ફિલહાલ અત્યારે આપણે એવું લખીએ કે ભાઈ આવી ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહી શકીએ બરાબર છે આગળ વધીએ ચોથી ખાલી જગ્યા લઈએ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય આ વસ્તુ પણ આપણે થિયરીમાં ઘણી સારી રીતે સમજાવી હતી બરાબર ને પ્રયોગની તમામે તમામ પ્રાથમિક ઘટનાઓ લઈ લો પણ તમામે તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કરો જવાબ 1 થાય આગળ વધીએ ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી આપણે થિયરીમાં આવી ગયો ગયા વિડિયોમાં સૌથી છેલ્લી વાત કરી હતી કોના કરતા મોટી અથવા તો એના જેટલી હોય તો આપણે લખીશું કે શૂન્ય બરાબર ને અને ખાલી જગ્યાથી નાની અથવા એના જેટલી હોય તો 1 કરતા નાની ગઈકાલે આપણે જે લાસ્ટ વિડિયો આપણે જોયો બરાબર છે તો એમાં આ વસ્તુ આપણે જોઈ છે કે ઘટનાની સંભાવના શૂન્ય હોય શકે શૂન્યથી નાની તો ના જ હોય શૂન્ય હોય શકે અથવા શૂન્યથી મોટી હોય શકે બરાબર છે અથવા તો 1 હોય શકે વધુમાં વધુ 1 હોય શકે અથવા તો 1 કરતા એની સંભાવના ઘટનાની સંભાવના નાની હોય શકે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પહેલો પ્રશ્ન ક્લિયર થાય છે આગળ વધીએ સ્વાધ્યાય 15.1 માં આપણી પાસે પ્રશ્ન નંબર 2 છે પ્રશ્ન નંબર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને અમુક પ્રયોગો આપ્યા છે હા સવાલ તમે જોશો બુક ની અંદર તો આપણને અમુક પ્રયોગો આપ્યા છે એ પ્રયોગ આપણે વાંચવાના છે આ પ્રયોગના અંતે આપણને પરિણામ શું મળે એ પણ આપેલા છે કે આ પ્રયોગ થાય આ પરિણામ મળે આપણે કરવાનું શું છે આપણે નક્કી કરવાનું છે કે આ જે પરિણામો અહીં મને મળે છે એ સમસંભાવી છે કે નથી પ્રયોગ આપેલા છે રકમમાં પરિણામ આપેલા છે કે આ પ્રયોગ કરશો આ પરિણામ મળશે આ ઘટના જોયા પછી આ પ્રયોગ અને એના પરિણામ જોયા પછી આપણે નક્કી કરવાનું છે કે આ પરિણામો જે મને પ્રયોગના અંતે મળ્યા એ સમસંભાવી છે કે નથી ચાલો સમજીએ પ્રશ્ન નંબર 2 બુક ની અંદર રકમ આપી છે કે કાર છે પ્રયોગ
શું છે પ્રયોગ આપણે કે એક કાર છે અને એને આપણે ચાલુ કરવાનો પ્રયત્ન કરવાનો છે આ પ્રયોગ કરવાનો છે શું પ્રયોગ કરશો કારને ચાલુ કરવો છે પરિણામ મને આપેલા છે કે આ પરિણામ આ પ્રયોગમાં મને પરિણામ શું મળે તો પરિણામમાં એવું લખ્યું છે કે આ તો કાર ચાલુ થાય કે આ તો કાર ચાલુ ન થાય પ્રયોગ શું છે કારને ચાલુ કરવી છે પરિણામ શું છે કે આ તો કાર ચાલુ થાય क्या तो कार ना चालू थाय हवे आपणे एवुं नक्की करवानुं छे के शुं आ परिणामो समसंभावी छे के नहीं विद्यार्थी मित्रों तमारा तमारा दिमागनी अंदर बराबर छे बहु आगळ जई जई अमने फटाफट नक्की नहीं करता के आ घटना समसंभावी छे के नहीं कारण कारण अहीं तमे जोई सकता हो तो कारनी परिस्थिति केवी छे कारनी हालत केवी छे मतलब कंडीशन કેવી છે એ આપણને રકમમાં આપ્યું જ નહીં હા આપણે એમ વિચારીએ કે સર સર આને સમસંભાવી કહેવાય પણ કેવી રીતે તમે કઈ રીતે નક્કી કરી શકો ધારો કે આમ માની લે કે આ કારને આપણે 10 વખત ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો તો આપણે એવું થોડી કહી શકીએ કે આમાં 5 વાર કાર ચાલુ થશે જ અને 5 વાર નહીં જ થાય કારની હાલત શું છે તો મને આપી જ નથી કન્ડિશન શું છે અગર એમ સમજો કે આ એકદમ એની હાલત કફોડી છે એકદમ ભંગારમાં આપવા જેવી કાર થઈ ગઈ છે બગડી ગઈ છે હવે તમે એને ગમે એટલા સેલમાં ધારો કે 10 વાર સેલ મારો તો હવે આપણે એવું કહી શકીએ ખરા કે 5 વાર કાર ચાલુ થશે અને 5 વાર નહીં થાય સમસંભાવી છે ખરી નહીં હજુ બીજું વિચારીએ એમ વિચારીએ કે હજુ આ કાર એકદમ નવી જ છે હજુ હમણાં આપણે શોરૂમમાંથી લીધી હવે નવી જ કાર છે તો તમે કહી શકશો લગભગ મતલબ શક્યતા એવી છે કે તમે એને 10 વખત ચાલુ કરવાનો પ્રયત્ન કરશો 10 વખત કાર ચાલુ થશે અહીં કારની હાલત શું છે એ તો મને આપી જ નથી તો આ આપી જ નથી તો અત્યારે હું કહી ના શકું ખાલી આટલી માહિતી પરથી કે ભાઈ કાર ચાલુ પણ થાય અને નહીં પણ થાય એની સંભાવના સમસંભાવી છે એવું આપણે કહી શકીએ નહીં વિદ્યાર્થી મિત્રો બરાબર આ દિમાગમાં જઈ રહ્યું છે બરાબર છે તો આપણે શું લખીશું તે તમે જુઓ આપણે એવું લખીશું કે અહીં પરિણામો સમસંભાવી નથી એનું કારણ જુઓ કારણ અહીં હાર અહીં કારની હાલત દર્શાવી નથી જો કાર ચાલુ હાલતમાં હોય તો તરત જ ચાલુ થઈ જશે 10 વખત કરો તો 10 વખત ચાલુ થશે 15 વખત ચાલુ કરો 15 વખત ચાલુ થશે નવી જ કાર છે હાલ એની કન્ડિશન એકદમ સારી છે તો આમાં આપણે એવું વિચારી પણ નહીં શકીએ કે ભાઈ સેલ મારોથી કાર સ્ટાર્ટ ન થાય બરાબર આગળ વધીએ પરંતુ જો કારમાં કોઈ ખરાબી હોય અથવા તો એવું માની લો કે કારમાં પેટ્રોલ જ નથી તો તમે 100 200 1000 ગમે એટલા સેલ મારો તો ચાલુ ન થાય કારની હાલત નથી આપી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે તો અગર આ કારમાં કોઈ ખરાબી હોય તો તે ચાલુ ના પણ થાય મતલબ કે અહીં આપણે એવું ના કહી શકીએ કે ભાઈ આ પ્રયોગના જે પરિણામો છે એ સમસંભાવી છે એવું કહી શકીએ નહીં એટલે લખ્યું છે જો કારની પરિણામો સમસંભાવી નથી બરાબર છે ચલો પ્રશ્ન નંબર 2 માં પહેલો પ્રયોગ પત્યો પ્રયોગ નંબર 2 લઈએ ચલો પ્રયોગ નંબર 2 માં આપણને રકમમાં આપેલો છે પ્રયોગ એવું આપ્યું છે કે બાસ્કેટબોલનો એક ખેલાડી છે બાસ્કેટબોલ અને એનો ખેલાડી હાથમાં બોલ લઈને પેલા બાસ્કેટ તરફ નિશાન ટાકે છે બરાબર ને બોલ ફેંકશે બાસ્કેટ તરફ ચલો આ થયો પ્રયોગ કે બાસ્કેટ બોલનો ખેલાડી બાસ્કેટ તરફ બોલ ફેંકી રહ્યો છે બાસ્કેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે હવે એના પરિણામો રકમ આપેલા છે કે ભાઈ બાસ્કેટ થાય પણ ખરો અથવા બાસ્કેટ ના પણ થાય મતલબ કે પેલી જે રિંગ હોય એમાં બોલ જાય પણ ખરો અને ન પણ જાય હવે સવાલ આપનો આવો છે કે શું આ ઘટના સમસંભાવી છે તો આપણે કહીશું ના એવું ભાઈ અહીં જે પેલો ખેલાડી જે બાસ્કેટ તરફ નાખી રહ્યો છે બોલ એ ખેલાડી જે ખરો ને એ ખેલાડીની કુશળતા બરાબર છે એ ખેલાડી આ રમતમાં કેટલો હોશિયાર છે ને તે મને રકમમાં આપ્યું નથી ધારો કે એમ માની લો કે ખેલાડી હું છું બરાબર છે અને હું તો એમ સમજો કે ક્યારે બાસ્કેટબોલ રમ્યો જ નથી તો હવે ધારો કે આમ હું માનું કે 10 વખત હું બોલ નાખીશ
તો એ બાસ્કેટ થશે કે નહીં થશે આપણે એવું કહી શકીએ કે હું એકદમ કુશળ જ નથી મેં કોઈ દિવસ બાસ્કેટબોલ હું કોઈ દિવસ રમ્યો જ નથી તો એવું થોડું કહી શકાય કે હા પાંચ વખત બાસ્કેટ થશે અને પાંચ વખત ના થશે દસ માંથી બની શકે ને દસે દસ વખત નહીં થાય બરાબર ને એવું પણ બની શકે કે કદાચ દસ માંથી એક વાર થાય પણ સૌ સંભાવ્ય તો ના જ કહી શકાય કે પાંચ વખત થાય પણ હા હવે ધારો કે એકદમ હોશિયાર ખેલાડી છે આ રમતનો સમજો બાસ્કેટબોલનો આ ખેલાડી એકદમ હોશિયાર છે તો એવું એ બને કે દસ વખત એ બાસ્કેટ કરવાની કોશિશ કરશે તો દસે દસ વખત એના બાસ્કેટ થશે હવે આમાં તમે એવું થોડી કહી શકો કે પાંચ વખત થશે અને પાંચ વખત ના થશે આવું જ ઉદાહરણ આપણે ક્રિકેટની રમત માટે પણ રહી શકે જેમ કે સમજો કે ક્રિકેટની રમતમાં કોઈ ખેલાડી રમત રમવા ઉતરી રહ્યો છે આજે સેન્ચુરી બનાવશે કે નહીં બનાવશે સો રન બનાવશે કે નહીં બનાવશે બરાબર છે તો આ ઘટના પણ સમસંભાવી નથી કારણ કે કયો ખેલાડી ઉતર્યો ત્યાં પણ ખબર નથી ખ્યાલ આવે છે ને ચાલો તો ખાસ સમજો કે અહીં પરિણામો સમસંભાવી નથી કારણ કે અહીં બાસ્કેટ થશે કે નહીં એનો આધાર ખેલાડીની કુશળતા પર રહેલો છે બરાબર ને ખેલાડીની કુશળતા કે ભાઈ ખેલાડી કેટલો હોશિયાર છે રમતમાં હવે ક્રિકેટની ટીમ હોય બરાબર છે એમાં જેનો જે સૌથી છેલ્લો બેટ્સમેન આવતો હોય બરાબર છે તો એની તમે વિચારી શકતા હશો કે શતક બનાવવાની કેપેસિટી કેટલી હોય સેન્ચુરી બનાવી શકે વધારે આપણે કહીશું કે નહીં તો આપણે ખાલી શું કીધું કે ખેલાડી આવ્યો સેન્ચુરી બનાવશે કે નહીં બનાવશે પણ કયો ખેલાડી આવ્યો એ તો ખબર નથી તો જ્યાં સુધી મને ખેલાડીની કુશળતા ખબર નહીં પડે ત્યાં સુધી આપણે નક્કી નહીં કરી શકીએ ને એવું જ અહીં પણ છે કે ભાઈ ખેલાડીની કુશળતા પર રહેલ છે અને ખેલાડીની કુશળતા આપણને આપી નથી એટલે આ જે ઘટના છે આ જે પ્રયોગ છે એના પરિણામો સમસંભાવી નથી આગળ વધીએ પ્રશ્ન નંબર બે માં દાખલો નંબર ત્રણ જેમાં મને પ્રયોગ આપ્યો છે કે આપણે એક્ઝામમાં બેઠા છીએ અને ખરા ખોટાનો પ્રશ્ન આવ્યો આવે ને વિદ્યાર્થી મિત્રો કે ભાઈ નીચેના પ્રશ્નો સાચા છે કે ખોટા છે એટલે ખોટા ખાલી ટીક માર્ક કરવાનો હોય કાં તો ખરું કાં તો ખોટું તો મને પ્રયોગ આપેલો છે કે ભાઈ આપણે પરીક્ષાની અંદર ખરા ખોટાના પ્રશ્નોનો જવાબ આપવા માટે આપણે બેઠા છીએ એના પરિણામ હવે આપણે ધારો કે જે કઈ પણ જવાબ લખીને આવીશું તો એના પરિણામો શું આવશે કાં તો એ જવાબ સાચો ક્યાં તો એ જવાબ ખોટો બરાબર છે હવે મને પ્રશ્ન છે કે શું આ ઘટનાના જે પરિણામો છે એ સમસંભાવી છે કોઈ પણ જવાબ છે કોઈ પણ ધારો કે મને કોઈ પ્રશ્ન પૂછેલો હતો અને પ્રશ્નમાં હું ધારો કે ખરું કરીને આવી ગયો બરાબર છે તો મારો આ જવાબ સાચો કે ખોટતો બરાબર છે ને બે જ ઓપ્શન છે તો મને પ્રશ્ન પૂછેલો છે કે શું આ ઘટના સમસંભાવી છે આના પરિણામો તો આપણે કહીશું હા બરાબર છે ને આમાં આપણે હાજ કેવું પડશે આમાં કોઈ કુશળતા કુશળતા નહીં આવે કાં તો ખરું હોય કાં તો ખોટું હોય બેમાંથી એક જ ઓપ્શન આવે અહીં બે જ શક્યતાઓ છે કાં તો ખરું ક્યાં તો ખોટું હવે પછી હું બેઠો હોઉં તો એ ખરું ખોટું કરીને આવીશ કોઈ બીજો વિદ્યાર્થી હશે તો એ ખરું કે ખોટું જ કરીને આવશે આમાં બીજું કશું એક્સપ્લેન કરવાનું નથી હોતું આમાં બીજું કશું સમજાવવાનું નથી હોતું મતલબ કે આની સાથે બે જ પરિણામો છે કાં તો ખરું ક્યાં તો ખોટું મતલબ કે આ ઘટનાને આપણે સમસંભાવી ઘટના લઈ શકીએ તો શું લખીશું કે ભાઈ અહીં પરિણામો સમસંભાવી છે કારણ અહીં ફક્ત બે જ શક્યતા છે ખરા પોતાના પ્રશ્નમાં બે જ શક્યતા હોય કાં તો ખરું ક્યાં તો ખોટું જવાબ સત્ય હોય અથવા તો અસત્ય હોય એટલે આપણે એને કહીશું સમસંભાવી આગળ વધીએ પ્રશ્ન નંબર બે ની અંદર ચોથો દાખલો લઈએ જે છેલ્લો છે જેમાં મને પ્રયોગ એવો આપ્યો છે કે બાળક જન્મ્યું છે બાળક જન્મ્યું છે તો પરિણામ મને આપ્યા રકમના પરિણામ આપ્યા છે કાં તો આ બાળક બેબી હોય એટલે કે છોકરી હોય કાં તો એ બાબો બાબો મતલબ કે છોકરો હોય તો આ ઘટના સમસંભાવી છે તો આપણે તરત કહીશું કે ભાઈ હા આમાં બીજું જાણવાનું હોતું નથી બાળક હોય તો ભાઈ કાં તો બાબો હોય કાં તો બેબી હોય આમાં નવું કશું આવતું નથી બે જ શક્યતા છે એટલે આને પણ આપણે સમસંભાવી કહીશું બાળક આવવાની સંભાવના બાબો કે બેબી સમસંભાવી છે બરાબર ને તો જો આપણે લખીશું કે ભાઈ અહીં પરિણામો સમસંભાવી છે કારણ બાળક જન્મે ત્યારે તે બાબો છે કે બેબી છે એવી બે જ શક્યતાઓ રહેલી છે આમાં બીજું કશું વિચારવા લાયક હોતું જ નથી આ બે જ માંથી કોઈ એક પરિણામ હોય
બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપનો પ્રશ્ન નંબર 2 પણ પૂરો થાય છે બરાબર છે આપણે હવે આગળ વધીએ અને લઈએ પ્રશ્ન નંબર 3 જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે ફૂટબોલની રમત અત્યારે રમાઈ રહી છે શરૂ કરવાની છે હવે ફૂટબોલની રમતમાં કેવું હોય કે સૌથી પહેલા દડો જે હોય તે મેદાનના બરાબર વચ્ચે મૂકવામાં આવે બે ટીમ હોય અને બે ટીમમાંથી કઈ ટીમનો ખેલાડી સૌથી પહેલા બોલને કિક મારશે કઈ ટીમનો ખેલાડી સૌથી પહેલા બોલને કિક મારશે એનો આધાર સિક્કા ઉછાળવાની ક્રિયા દ્વારા નક્કી કરવામાં આવે છે તો પ્રશ્ન એવો છે કે આ સિક્કા ઉછાળવાની ક્રિયા નિષ્પક્ષ ક્રિયા મતલબ કે એમાં કોઈ પક્ષપાત નથી હોતો એમ બરાબર ને કે એવું આપને કઈ નથી હોતું કે ભાઈ સિક્કો કોઈ ઉછાળશે તો છાપ જ વધારે વખત મળે કે કાતર વધારે વખત મળે સિક્કો ઉછળા પહેલા પરિણામ આપણને ખબર હોતી નથી આપણે જોઈ ગયા છે થિયરીમાં કે સિક્કો ઉછાળે પહેલા પરિણામ શું આવશે નથી ખબર પણ એટલે એક્ઝેક્ટ શું આવશે નથી ખબર પણ આપણને ખબર છે કે કાં તો છાપ આવશે કાં તો કાટ આવશે અને આપણને એ ખબર છે કે છાપ આવવાની અને કાટ આવવાની સંભાવના કેવી છે સરખી છે કે અલગ અલગ છે તો આપણે કહીશું કે ભાઈ સમસંભાવી છે તો આપણે એમ કહી શકીએ ને કે સિક્કો ઉછાળવાની આ જે ઘટના છે એ નિષ્પક્ષ છે બરાબર ને એવું નથી કે સામે બોલનાર વ્યક્તિ કાટો બોલશે તો કાટો જ આવશે છાપ પણ આવી શકે છે ને બરાબર ને એ ટોસ એને ટોસ કહીશું આપણે એ ટોસ જીતી પણ શકે છે અને ટોસ હારી પણ શકે છે એના જીત અને હારની સંભાવના સમસંભાવી છે એટલે આપણા સિક્કો ઉછાળવાની ઘટનાને નિષ્પક્ષ કહી શકીએ કે ભાઈ આના જ પક્ષમાં જીત મળશે એવું સિક્કા ઉછાળ્યા પહેલા આપણે કહી શકતા નથી સિક્કો ઉછાળશે પરિણામ મળશે પછી નક્કી થાય બરાબર ને તો આપણે લખીશું કે ભાઈ આ ઘટના નિષ્પક્ષ કેમ છે નિષ્પક્ષ કેમ છે તો એનું કારણ લખીશું કે અહીં સમતોલ સિક્કાને ઉછાળતા મળતા બે પરિણામો છાપ અને કાંટો સમસંભાવી છે એટલે આપણે એને નિષ્પક્ષ ક્રિયા છે એવું કહી શકીએ સવાલ એમ છે કે ભાઈ સિક્કો ઉછાળવાની આ ક્રિયા નિષ્પક્ષ કેમ છે તો એનો જવાબ આપણે લખીશું કે ભાઈ બે પરિણામ મળે છાપ અને કાંટો અને એ સમસંભાવી છે એટલે આપણે એને નિષ્પક્ષ કહી શકીએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પ્રશ્ન નંબર 3 પણ પૂરો થાય આગળ વધીશું અને આપણે લઈશું પ્રશ્ન નંબર 4 જેમાં મને એક એમસીક્યુ આપેલો છે એક વિકલ્પ વાળો પ્રશ્ન આપેલો છે સવાલ છે ચાર ઓપ્શન છે સાચો જવાબ આપણે સિલેક્ટ કરીશું શું સવાલ છે જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે ભાઈ સંભાવનાનો જવાબ મને શું નહીં મળે પહેલું 2 ના છેદમાં 3 મળી શકે જવાબ 1 કરતા નાનો થવાનો જુઓ બરાબર ને આ જુઓ ઋણ 1.5 તો વિદ્યાર્થી મિત્રો આપણે આગલા વિડિયો યાદ કરો જેમાં તમને મેં સમજાવ્યું છે કે અગર કોઈ ઘટના અશક્ય છે તો એ આપણે એની સંભાવના 0 લઈએ છીએ બરાબર ને અહીં તમે જુઓ સંભાવનાનું મૂલ્ય ઋણમાં ગયો એ તો પોસિબલ જ નથી બરાબર ને ઓછામાં ઓછી સંભાવના 0 0 કરતા પણ ઓછી સંભાવના પોસિબલ નથી એટલે ભાઈ તમારી સંભાવનાનો મને આ જવાબ મળી ગયો આપણે આગળના વિકલ્પ જોવાની જરૂર પણ નથી ભાઈ સંભાવનાનું મૂલ્ય ઋણ 1.5 ન હોઈ શકે જવાબ બરાબર છે ઈઝી વસ્તુ છે ચલો તો આ પ્રશ્ન નંબર 4 પૂરો થાય છે આગળ વધીએ તો આગળ વધતા આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 5 જેમાં રકમમાં એવું લખ્યું છે કે જો P of E એ મતલબ કે ઘટના E થવાની સંભાવના વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો શું સમજવાનું P of E એટલે ઘટના E થવાની સંભાવના કેટલી આપી છે 0.05 તો પ્રશ્ન એવો છે કે તો E નહીંની સંભાવના શું છે મતલબ કે ઘટના E નહીં થવાની સંભાવના મતલબ કે ઘટના E ની પૂરક ઘટના બરાબર ને ઈ નહીં એટલે એની પૂરક ઘટના તો એના પૂરક ઘટનાની સંભાવના શું છે મતલબ કે જો હવે તમે સમજતા હશો કે એક બાજુ ઘટના આપી એક બાજુ પૂરક ઘટના આપી તો ઘટના અને પૂરક ઘટના આપણે આગળ થિયરી પણ ભણી ગયા અને આજે આપને સૌથી પહેલી જે ખાલી જગ્યા જે સમજ્યા એમાં જે સૂત્ર છે
એ આપણા દિમાગમાં તરત આવવું જોઈએ કે આપણે આમાં એ સૂત્ર આપણે મારીશું. શું સૂત્ર મારીશું કે ભાઈ કોઈ પણ ઘટના e માટે p ઓફ e વત્તા p ઓફ e બાર ઘટના અને પૂરક ઘટના બરાબર ને થિયરીમાં સમજી ગાશે કે સરવાળો કરો તો જવાબ કેટલો આવશે 1 બરાબર છે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવી રકમ આવશે ત્યારે આપણે આ સૂત્ર મારવાનું ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કરો તો 1 થાય હવે આપણે કિંમતો મૂકે જઈએ સો કિંમતો છે જોઈ લઈએ ચાલો ચલો p ઓફ e મતલબ કે ઘટના e થવાની સંભાવના તો આપણે લખીશું કે ભાઈ 0.05 વત્તા p ઓફ e બાર મતલબ કે એની પૂરક ઘટના તો મને શોધવી છે કે એ સંભાવના શું આવશે is equal to 1 બરાબર છે હવે તમારે પૂરક ઘટનાની સંભાવના શોધવી છે તો એને કર્તા બનાવી દો તો 1 માંથી શું કરશો આપણે વિદ્યાર્થી મિત્રો 0.05 બાદ કરીશું આને કરતા બનાવીશ ને તો આ સરવાળામાં છે સામે જશે તો એ બાદબાકી થઈ જશે ચલો માટે p ઓફ e બાર બરાબર બાદબાકી કરશું એટલે આપણે જવાબ મળશે 0.55 તો આપણે એનો ફાઈનલ જવાબ લખીશું કે e નહીંની સંભાવના 0.95 છે હા એટલે તો તમે બીજી રીતે સમજો કે ઘટના થાય એની સંભાવના 0.05 તો ઘટના ની થાય એની સંભાવના 0.5 કારણ કે બંનેનો સરવાળો આપણે 1 કરવાનો હોય બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીં આપનો આ પાંચમો પ્રશ્ન પણ પૂરો થાય છે પણ જે આપણે આ પાંચમા પ્રશ્નનો દાખલો ગણ્યો ને તો એવો જ બુકની અંદર એક ઉદાહરણ 5 આપેલું છે જેની રકમ હું વાંચું અને અહીં તમને એને સમજાવી દઉં જો એવી રકમ છે ચોપડીની અંદર ઉદાહરણ 5 ચોપડીમાં ઉદાહરણ 5 એમાં એવું કહ્યું છે કે બે છોકરીઓ છે સંગીતા અને રેશમા બરાબર છે સંગીતા અને રેશમા જરા નામ હું જરા જોઈ લઉં એક મિનિટ ઓકે હા બે નામ છે એક સંગીતા છે અને એક રેશમા છે બરાબર છે ટેનિસ રમી રહ્યા છે બંને જરા ટેનિસ રમે છે સંગીતા અને રેશમા એમાં કહે છે કે સંગીતાના જીતની સંભાવના ખાલી વિદ્યાર્થી મિત્રો હું સમજાવું છું અહીંયા કારણ કે આપણે છે ને આ દાખલો ફટાફટ ફટાફટ મનમાં ગણીને પણ જવાબ લાવી શક્યા છીએ એમાં સંગીતા ખરીને એની આ મેચ જીતવાની સંભાવના 0.62 છે તો સવાલ એવો છે કે રેશમાની આ ટેનિસની મેચ જીતવાની સંભાવના કેટલી સંગીતાની 0.62 છે મેચ જીતવાની શક્યતા સંભાવના રેશમાની કેટલી મતલબ આપણે એમ કહી શકીએ ને કે આ રેશમાની જે જીતની સંભાવના છે એ સંગીતાના જીતની સંભાવનાની પૂરક ઘટના થઈ રેસમાં ક્યારે જીતશે રેસમાં ક્યારે જીતશે જ્યારે સંગીતા હારે ત્યારે મતલબ ટૂંકમાં આપણે એવું સમજી શકીએ ને કે આપણે સંગીતાના હારની સંભાવના લાવવાની છે એ જીતે નહીં એની સંભાવના લાવવાની છે તો સંગીતા જીતે એની સંભાવના આટલી હોય તો સંગીતા ન જીતે એની સંભાવના શોધવા માટે આપણે શું કરીશું આપણે વિચારીશું કે ભાઈ ઘટના અને પેલી પૂરક ઘટના બંનેનો સરવાળો 1 થવો જોઈએ આમાં ઘટના થાય એની સંભાવના અમે એમ વિચારો કે 0.62 મૂકીએ તો નેક્સ્ટ સ્ટેપમાં 0.62 સામે સાઈડ જશે જેવી રીતે અહીં 0.05 સામે ગયા તો 0.62 સામે જશે 0.65 સામે જશે તો 1 માંથી 0.65 ને આપણે બાદ કરીએ તો બોલો આપણને મૌખિક જવાબ પણ ફટાફટ મળી જશે કે જવાબ આવશે 0.38 એ છે સંગીતાના હારની સંભાવના સંગીતાની હાર એટલે કે રેશમાની જીત જ ને કારણ કે બે ચંદ્ર રમે છે સંગીતા અને રેશમા બે ચંદ્ર રમે છે સંગીતા હારી મતલબ શું રેશમા જીતી તો સંભાવના કેટલી 0.38 સરવાળો ચેક કરી લો 1 થાય તો આ સાથે આપણો ઉદાહરણ 5 પણ ઘટે છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે આપણે લઈએ સ્વાધ્યાય 15.1 નો
दाखलो नंबर प्रश्न नंबर 6 जेनी अंदर रकम मां मने वो आप्यो छे के मारी पास एक थैलो छे मारी पास शू छे भाई एक थैलो छे अने थैला नी अंदर कुल्फी छे थैला मां शू छे कुल्फी छे रकम मां एवो कीधो छे के थैला नी अंदर જે કેટલી કુલ્ફી છે ખબર નહીં પણ બધી જ કુલ્ફી લીંબુના સ્વાદની છે મતલબ કે લીંબુના ફ્લેવરની છે રકમમાં એવું કીધું છે કે એક થેલામાં બધી જ કુલ્ફી લીંબુના સ્વાદની છે તો આ ઘટના એટલે કે આ પ્રયોગ પરથી મને બે પ્રશ્ન પૂછ્યા છે પ્રશ્ન પહેલો એવો છે કે યાદચ્છિક રીતે બરાબર છે યાદચ્છિક રીતે આપણે થેલામાં જોયા વગર યાદચ્છિક રીતે મતલબ કે આપણે શું કરવાનું થેલામાં અંદર જોવાનું નહીં બરાબર છે જોયા વગર થેલામાં જોયા વગર હાથ નાખો અને કુલ્ફી બહાર કાઢો સવાલ એમ છે કે આ યાદચ્છિક રીતે બહાર કાઢેલી કુલ્ફી નારંગીના સ્વાદની હોવાની સંભાવના કેટલી પહેલો સવાલ તમે સમજી ગયા છો જવાબ શું આવવાનો છે બરાબર ને થેલામાં બધી જ કુલ્ફી લીંબુના સ્વાદની છે યાદચ્છિક રીતે હાથ નાખીને કુલ્ફી બહાર કાઢું પહેલો સવાલ એ કુલ્ફી લીંબુના સ્વાદની હોવાની સંભાવના કેટલી લીંબુની સવાલ નંબર 2 એ કુલ્ફી નારંગીના સ્વાદની હોવાની સંભાવના કેટલી બરાબર છે તો ચાલો આપણે જવાબ લઈએ સાંભળજો ભાઈ પહેલો જે સવાલ છે ને કે સોરી કુલ્ફી નથી આપી સોરી રકમમાં મીઠાઈ આપી છે કે ભાઈ થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ છે અને લીંબુના સ્વાદની મીઠાઈ છે સોરી હા તો ભાઈ પહેલી જે ઘટના છે એને આપણે ઘટના એ નામ આપી દઈએ શું છે સવાલ આપનો પહેલો સવાલ પહેલી ઘટના શું છે રકમમાં કીધું તે પ્રમાણે કે ભાઈ પસંદ કરેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય હવે રકમમાં એવું આપેલું છે કે થેલામાં બધી જ મીઠાઈ તો લીંબુના સ્વાદની છે બધી જ મીઠાઈ તો તમે વિચાર કરો કે અંદર હાથ નાખો તો અંદર નારંગીના સ્વાદની મીઠાઈ છે કેટલી કે બહાર આવવાની તમે કહેશો કે સર બધી જ લીંબુની હોય તો નારંગી તો અંદર છે જ નહીં સંખ્યા ઝીરો તો સંભાવના પણ ઝીરો બરાબર ને બધી જ લીંબુના સ્વાદની મીઠાઈ મોકલી છે તો નારંગીની અંદર સ્વાદની મીઠાઈ કાથી નીકળવાની વિદ્યાર્થી મિત્રો સંભાવના તો ઝીરો જ કહેવાય કેવી રીતે જોઈ લઈએ લખવાનું કેવી રીતે તે ખાસ કે ભાઈ હવે થેલામાં નારંગીના સ્વાદની ઝીરો મીઠાઈ છે બરાબર ને પસંદ કરો તો નારંગી આવવાની જ નથી મતલબ કે એની સંભાવના ઝીરો કારણ કે આ એક અશક્ય વાત થઈ ગઈ બીજી વાત હવે થેલામાં બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની છે સવાલ નંબર 2 એમ કહે છે કે લીંબુના સ્વાદની મીઠાઈ આવવાની સંભાવના કેટલી તો હું કેવા પૂરેપૂરી મતલબ કે એક જોયા વગર આંખ બંધ કરીને કોઈ પણ મીઠાઈ બહાર કાઢું તો એનો સ્વાદ લીંબુ વાળો જ હોવાનો કારણ કે બધી જ લીંબુના સ્વાદની અંદર થેલામાં મૂકેલી છે મીઠાઈઓ બરાબર છે તો આપણે શું લખીશું એને આપણે જે લીંબુના સ્વાદની મીઠાઈ બહાર આવે એને આપણે ઘટના બી નામ આપી દઈએ તો શું લખીશું કે ભાઈ ઘટના બી એટલે શું તો ભાઈ પસંદ કરેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય બરાબર છે તો લખીશું કે ભાઈ થેલામાં બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની જ છે બધી જ મીઠાઈ એટલે આ તો ચોક્કસ ઘટના થઈ ગઈ કે આમ હાથ નાખું મીઠાઈ બહાર કાઢો તો લીંબુની જ આવે ચોક્કસ ઘટના છે એટલે એની સંભાવના કેટલી હોય વિદ્યાર્થી મિત્રો 1 એટલે અમે લખીશું કે P of B મતલબ કે ઘટના B થાય એની સંભાવના is equal to 1 બરાબર છે જેની સંભાવના જ નથી એટલે એને આપણે લખીએ 0 અશક્ય ઘટના છે અને જે ચોક્કસ ઘટના થવાની છે તો સંભાવના 1 અહીંથી આપણે આગળ વધીએ અને હમણાં તો એક દાખલો આપણે જોયો એ મુજબનો પાછો એક દાખલો આપી રહ્યો છે પ્રશ્ન નંબર 7 જેમાં રકમમાં એવું આપ્યું છે કે ત્રણ વિદ્યાર્થીઓ એટલે કે ત્રણ છોકરાઓ છે આ ત્રણ વિદ્યાર્થીઓ પૈકી કોઈ બે ના જન્મદિવસ સમાન ન હોય બની શકે ને કે બે વિદ્યાર્થી હોય ધારો કે હું છું મારો મિત્ર છે તો બંનેના જન્મદિવસ સમાન હોય પણ શકે નહીં પણ હોય શકે બરાબર ને
એવું કે જરૂરી નથી કે સમાન જ હોય એવું જરૂરી પણ નથી કે ભાઈ બે મિત્ર થયેલો જન્મદિવસ અલગ અલગ જ હોય સમાન હોય પણ શકે સમાન ના પણ હોય શકે તો દાખલામાં શું આપ્યું છે કે ભાઈ બે વિદ્યાર્થીઓ ત્રણ પૈકી બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ના હોય એની સંભાવના 0.992 છે સમાન ના હોય એની સંભાવના 0.992 છે તો પ્રશ્ન એવો છે કે તો બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોવાની સંભાવના કેટલી સમાન હોવાની સંભાવના સમાન ન હોવાની સંભાવના આવું વાંચશો એટલે આપના દિમાગમાં તરત આવશે કે આ તો બે પૂરક ઘટનાઓની વાત શરૂ થઈ અને બે પૂરક ઘટનાઓ હોય તો તમને મેં પેલું સૂત્ર આપ્યું છે કે આપણે મારી જ દઈશું ધારો કે પહેલી જે ઘટના છે એને એ નામ આપી દઈએ તો એની પૂરક ઘટના છે એને નામે આપીશ પી ઓફ એ બાર પહેલી પી ઓફ એ સંભાવના તો બીજી પી ઓફ એ બાર અને આપણને સૂત્ર શું ખબર છે કે બંનેનો સરવાળો એક થાય બરાબર ને તો ચાલો એ મુજબ તરત દાખલો જોઈએ ભાઈ આપણે લઈએ ઘટના એ ભાઈ ઘટના એ એટલે રકમ આપણે માની લઈએ ધારી લઈએ કે ભાઈ બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય અને સમાન ન હોવાની સંભાવના રકમમાં આપેલી જ છે કેટલી 0.992 એટલે હું લખી દેવા કે ભાઈ સંભાવના એટલે કે ભાઈ p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0.992 આ મને રકમમાં આપી દીધેલો છે શું શોધવાનું છે કે બે વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોવાની સંભાવના શું તો સમાન હોવાની ઘટનાને આપણે નામ આપીએ ઘટના a બાર કારણ કે આની પૂરક ઘટના છે એટલા માટે કોઈ અલગ ઘટના હતા તો હું નામ આપતા હોય ઘટના b પણ આ તો પૂરક ઘટના છે એટલે મેં નામ આપ્યું એનું a બાર હવે આને સંભાવના મારે શોધવાની છે તો તમે આ વસ્તુ લખો એટલે તરત દિમાગમાં જશે કે સૂત્ર શું મારીશું સૂત્ર માટે p ઓફ a વત્તા p ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ 1 એમાં p ઓફ a ની કિંમત તો રકમ આપી છે 992 અને મૂકી દો સામે લઈ જાવ એટલે -992 0.992 0.992 બાદ કરો 1 માંથી એટલે જવાબ આવશે 0.08 આવો દાખલો હમણાં આગળ ભણતો ગણી ગયા બરાબર ને એટલે આપણે ફાઇનલ જવાબ લખી દઈએ કે ભાઈ એ બાર એટલે શું છે ભાઈ તો ભાઈ બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તો ભાઈ જવાબ લખીએ કે ભાઈ બે વિદ્યાર્થીના જન્મદિવસ સમાન હોવાની સંભાવના 0.08 છે બરાબર છે ચાલો હવે આ પ્રશ્ન 7 માં જે જન્મદિવસ વાળી રકમનો જે ઉલ્લેખ છે ને તો એવો જ કંઈક જન્મદિવસ વાળો દાખલો ચોપડીની અંદર ઉદાહરણ 6 માં પણ આપ્યો છે તો આપણે એની સાથે ઉદાહરણ 6 ને પણ લઈ લઈએ બરાબર છે ચલો શું છે ઉદાહરણ 6 એનું આપણે એની આપણે રકમ વાંચીએ રકમમાં એવું કીધું છે કે સવિતા અને હમીદા નામની બે છોકરીઓ છે પ્રશ્ન એવો છે કે બંને છોકરીઓના જન્મદિવસ સમાન હોવાની સંભાવના શોધવાની છે અને બંને છોકરીઓના જન્મદિવસ સમાન ન હોવાની સંભાવના પણ શોધવાની છે હવે રકમમાં પાછળ એવું લખ્યું છે કૌંસમાં કે લીપ વર્ષને અવગણવું મતલબ કે જે વર્ષની વાત ચાલે છે એ લીપ વર્ષ નથી લીપ વર્ષ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 28 ની જગ્યા પર 29 દિવસ હોય એને લીપ વર્ષ કહેવાય પણ આ મારું લીપ વર્ષ નથી એટલે વર્ષને 365 દિવસ છે મતલબ કે આ દાખલામાં કુલ દિવસોની સંખ્યા 365 મતલબ કે જે કોઈ સંભાવનાના આ લોકોએ મને પ્રશ્ન પૂછ્યા છે છેદમાં 365 આપને લખવા રહ્યા બરાબર ને કારણ કે વર્ષના દિવસ કેટલા હોય 365 બરાબર છે ચાલો હવે શું કહે છે કે બે છોકરીઓ સવિતા અને હમીદા બંનેના જન્મદિવસ સરખા ક્યારે હોય તમે જરા વિચાર કરો આજે 20મી મે છે બરાબર છે ધારો કે માની લો કે આજે મારી બર્થડે છે 20મી મે મારો મિત્ર છે બરાબર છે હવે મારો મિત્ર મને આવીને એમ કહે છે કે ભાઈ આજે તો મારી બર્થડે છે તો હું તમને પ્રશ્ન પૂછી શકું ને કે એની બર્થડે તારીખ કઈ એની બર્થ ડેટ કઈ તો તમે કહેશો સર તમારી 20 મે હોય તો આપણા મિત્રની પણ 20 મે જ થાય તો આખા 365 ડેઝ છે બરાબર ને હું જે દિવસે જન્મ લઉં છું એ જ દિવસે મારો મિત્ર પણ જન્મ લે 365 દિવસમાંથી અમારા બંનેના જન્મ દિવસ એક જ તારીખે થયા હોય એક જ દિવસે અમે બંને આ ધરતી પર પગ મૂક્યો તો એવું કહેવાય કે અમારા બંનેની બર્થ ડેટ
એક સમાન જન્મ દિવસ એક સરખો 365 દિવસમાંથી બરાબર મારે 20મી મે હોય તો મારા મિત્રને પણ 20મી મે જ હોવું જોઈએ તો જ એવું કહેવાય કે બંનેના જન્મ દિવસ સરખા મતલબ કે 365 દિવસમાંથી 365 દિવસમાંથી એક જ દિવસ એવો હોય કે જેમાં આપણે કહી શકીએ કે જન્મ દિવસ સમાન તો હવે એની ઊંધી વાત વિચારી એની પૂરકતના બને શકે કે જન્મ દિવસ સમાન ના પણ હોય તો બોલો એવા કેટલા દિવસો હોય કે જેમાં અમારા બંનેની બર્થ ડેટ મારો અને મારા મિત્ર એની બર્થ ડેટ અલગ અલગ ગણાય તમે કહેશો કે 365 માંથી એક દિવસ જ ખાલી બર્થ ડે સમાન ન ગણાય તો 365 માંથી આ એકને ડિલીટ કરો તો બચ્યા કેટલા 364 દિવસ તો આ 364 દિવસ એવા છે કે જેમાં આપણે એમ કહી શકીએ કે બર્થ ડેટ અલગ અલગ છે જન્મ દિવસ અલગ અલગ છે તો જન્મ દિવસ અલગ અલગ હોવાની સંભાવના 364/365 અને જન્મ દિવસ સમાન હોવાની સંભાવના સમાન તો એક જ દિવસે કેટલા થયા હોય તો ચાલે બરાબર ને એટલે સમાન હોવાની સંભાવના 1/365 માંથી એક દિવસ એવો છે કે જેમાં બંનેનો જન્મ થયો હોય તો એમ કહેવાય કે ભાઈ જન્મ દિવસ સમાન છે એને છોડીને 364 દિવસ એવા છે કે જેમાં અમે બે જણાએ અલગ અલગ દિવસે જન્મ લીધો હોય તો એવું કહેવાય કે જન્મ દિવસ અલગ અલગ છે આ દિમાગમાં આપણે સમજી લીધું હવે એને લખવાનું કેવી રીતે એ આપણે જરા જોઈ લઈએ સવાલ પહેલો રકમમાં એવો પૂછેલો છે કે સવિતા અને હવેલા બંનેના જન્મ દિવસ જુદા હોય એની સંભાવના કેટલી તો આ ઘટનાને આપણે ધારી લઈએ છીએ કે ભાઈ આ ઘટના એ એટલે ભાઈ જન્મ દિવસ જુદા હોય કેવી રીતે ક્યારે જુદા હોય તે સમજીએ કે હવે વર્ષના 365 દિવસ વિદ્યાર્થી મિત્રો લીપ વર્ષ નથી લેવાનું રકમમાં કૌંસમાં આવેલું છે છેલ્લે એટલે આપણે લીપ વર્ષ નથી એટલે 365 ડે લઈએ તો આ 365 દિવસમાંથી એક જ દિવસ એવો હોય કે જેમાં આપણે એવું કહી શકીએ કે સવિતા અને હમીદા બંનેના જન્મ દિવસ સમાન છે એક જ દિવસ એવો હોય એક જ બરાબર મતલબ કે 365 માંથી આ એક દિવસ જે સમાન વાળો છે એને ડિલીટ કરો તો બચે કેટલા 364 દિવસ તો આ 364 દિવસ આપણે કહી શકીએ કે ભાઈ જન્મ દિવસ જુદા જુદા છે લખીએ કે ભાઈ આમાંથી એક કરો એટલે 364 દિવસ એવા હોઈ શકે કે ત્યારે આપણે એવું કહી શકીએ કે બંનેના જન્મ દિવસ જુદા જુદા છે તો હવે મારો પ્રશ્ન છે કે જુદા જુદા હોવાની સંભાવના કેટલી તો આપણે લખીશું કે ભાઈ 364 એ સંભાવના 364/365 બીજો સવાલ એવો છે સવાલ નંબર 2 એવો છે કે જન્મ દિવસ સમાન હોવાની સંભાવના કેટલી તો ભાઈ જન્મ દિવસ સમાન સોરી બીજો સવાલ એવો છે હા સોરી એ છે કે ભાઈ બીજો સવાલ એવો છે કે જન્મ દિવસ સમાન હોવાની સંભાવના કેટલી તો ભાઈ સમાન હોવાની સંભાવના એટલે આની પૂરક ઘટના થઈ ઘટના એ જન્મ દિવસ જુદા હોય તો એની પૂરક ઘટના જન્મ દિવસ સમાન હોય એટલે આને ઘટના એ ધારી તો આને ઘટના એ બાર ધારીશું અને એનો જવાબ આવશે 1/365 કારણ કે એક જ દિવસ એવો હોય કે જેમાં આપણે એવું કહી શકીએ કે જન્મ દિવસ સમાન છે બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ છે ઉદાહરણ નંબર 6 જો સ્વાધ્યાયના દાખલાઓ કરાવતા બરાબર છે ઉદાહરણના દાખલાઓ પણ થોડા લઉં છું તેથી આપણને સમજ વધારે ક્લિયર થાય હવે આપણે આગળ વધીએ તો આગળ આવે છે જો આપણે પ્રશ્ન નંબર 7 લીધો સ્વાધ્યાય 15.1 નો બરાબર 7મો દાખલો હવે આપણે લઈએ એનો પ્રશ્ન નંબર 8 બહુ એટલે બહુ જ ઈઝી દાખલો છે એવું કીધું કે ભાઈ એક પેટી છે અને પેટીમાં દડાઓ છે દડામાં કઈ રીતનું છે ત્રણ લાલ દડા છે ખાસ ધ્યાનમાં જો પેટીમાં ત્રણ લાલ દડા છે ત્રણ કેવા છે લાલ દડા અને પેટીમાં બીજું 5 કાળા દડા છે બ્લેક ઓકે તો સવાલ મને પહેલા લગો પૂછ્યો કે પેટીમાંથી આપણે યાદચ્છિક કોઈ દડો બહાર યાદચ્છિક એટલે જોયા વગર આમ કોઈ પણ એક લઈ લેવાનું યાદચ્છિક રીતે દડો પસંદ કરું તો એ દડો લાલ રંગનો આવવાની સંભાવના કેટલી સવાલ નંબર 2 દડો લાલ રંગનો ના હોવાની સંભાવના કેટલી એટલે ઘટના અને પૂરક ઘટના શોધવાની છે ફટાફટ શોધી નાખીએ સંભાવના શોધવી છે એટલે મને આપણે સૌથી પહેલા છેદમાં શું લખવાનું તે જોઈ લેવું સૌથી પહેલા ધ્યાન રાખો છેદમાં શું આવે તેની પર ધ્યાન રાખવાનું ભાઈ છેદમાં આવે કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામ એટલે પેટીમાં 3 લાલ દડા 5 કાળા દડા ટોટલ કેટલા દડા 8 એટલે ભાઈ સંભાવનાની અંદર જેટલા પણ મને પ્રશ્ન પૂછશે બધાના જવાબના છેદમાં 8 ફિક્સ છે
કુલ પરિણામ કુલ દડા આ છે એટલા માટે તો પહેલું એ કામ કરી દઈએ જુઓ કે ભાઈ અહીં કુલ પરિણામો 3 લાલ દડા 5 કાળા દડા એટલે કે 8 ઓકે આગળ વધીએ પહેલો સવાલ છે કે દડા પસંદ કરીએ યાદચ્છિક રીતે તો એ લાલ રંગનો આવવાની સંભાવના તો લાલ દડા કેટલા છે હવે બોલો પેટીમાં કેટલા છે લાલ દડા 3 ને તો બોલો જવાબ શું આવશે 3 એના છેદમાં કેટલા 8 છે તો આપણે પહેલે દે નક્કી કરી દીધો કુલ પરિણામ 8 આવવાના હવે એને લખવાનું કઈ રીતે તે ધ્યાન રાખજો કે ભાઈ થેલામાં ભાઈ થેલો છે પેટી નથી થેલામાં 3 લાલ દડા હોવાથી મારા સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 થઈ એટલે આપણે આ ઘટનાની સંભાવના લખીશું 3 ના છેદમાં 8 આગળ વધીએ સવાલ નંબર 2 દડો લાલ રંગનો ના હોય આઠ માંથી 3 દડા લાલ રંગના છે તો તમને ખબર છે કે 5 દડા લાલ રંગના નથી તો હવે તમારો જવાબ આવશે 5 છેદમાં છેદ તો ક્યાંનો ફિક્સ કરી દીધો 8 સૌથી પહેલો છેદ ફિક્સ કર્યો ને કુલ પરિણામ કેટલા 8 લખવાનું કેવી રીતે તે જોઈ લો કે ભાઈ આને એની પૂરક ઘટના કહીએ લાલ દડો ના આવે ભાઈ છેલામાં 5 કાળા દડા છે મતલબ કે મારા આ ઘટનાને સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 છે જવાબ સવાલો 5 ના છેદમાં 8 તો આ સાથે 8મો દાખલો પૂરો થાય